नमस्कार विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। आशा राखू छू के आप सब घरे मजा में हो। आज आप गुजराती भाषा में धोरण 10 में जो अभ्यास करवाना छे ए छे आठमो पाठ हास्य निबंध छे। जो निबंध छे आपणे जाणीए छीए गुजराती भाषाना जे साहित्य स्वरूपो छे एना घणा बधा प्रकारो होय। टूंकी वार्ता होय, नवलिका होय, नवलकथा होय, नाटक होय, पूर्वी गीत होय, सोनेट होय, गजल होय, एनी जन निबंध छे એ પણ ગુજરાતી ભાષાનો એક સાહિત્ય પ્રકાર કે સાહિત્ય સ્વરૂપ છે। આજે આપણે આવા એક હાસ્ય નિબંધની વાત છે એ કરવાના છે, જેના સર્જક છે રતિલાલ બોરીસાગર। મિત્રો, સર્જક છે તે તમારા માટે નવા નથી। જો તમને યાદ હોય તો ધોરણ 6 ની અંદર, ઘણા સમય પહેલાની વાત કરું છું, ધોરણ 6 ની અંદર જાદુઈ પત્ર કરીને રતિલાલ બોરીસાગરનો એક પાઠ તમે લોકો ભણીને આવેલા છો। આ જાદુઈ પત્રમાં તમે જોયેલું કે કાકાએ લગ્ન પહેલાના સમયમાં કાકીને જે કઈ લેટર લખેલા પત્રો એના અક્ષર એટલા બધા ખરાબ હતા કે વર્ષો પછી આવો જે એક લેટર છે એના ભત્રીજાના હાથમાં આવે છે અને પછી આ પત્રનો જે ઉપયોગ થાય છે પોતે ફિલ્મ જોવા માટે જાય છે થિયેટરમાં। તમને ખ્યાલ હતો થિયેટરમાં ફિલ્મ જોવા માટે જાય છે ત્યારે પત્રનો ઉપયોગ કરે છે અને ફિલ્મ જોઈને આવે છે। પણ પછી જ્યારે એના મિત્રને નોકરીની જરૂર હોય છે ત્યારે પોતાનો મિત્ર છે જાદુઈ પત્રનો ઉપયોગ છે એ નોકરીએ કરવા માટે જાય છે। બને છે એવું કે એ પોતે એના કાકાના પાસે જ એ પત્ર લઈને જાય છે, કાકાના હાથમાં આવે છે ત્યારે પોતે પોતાના અક્ષર જે છે એ પત્રના અક્ષર તો પોતે ઓળખી જાય છે કે આ મારો જ પત્ર છે, પણ એમાં શું લખેલું છે ખુદને પણ ખબર હોતી નથી। તો એ રતિલાલ બોરીસાગરનો આ પ્રકારનો છે રમૂજવાળો પાઠ, હાસ્યવાળો। એ અગાઉ તમે લોકો ભણેલા છો, આજે જે છત્રી પાઠ આપણે ભણવાના છે એની અંદર પણ કંઈક આ પ્રકારની હાસ્યની વાત છે તે આવે છે। તો મિત્રો, જીવનમાં હાસ્ય છે એ અનિવાર્ય છે, જીવન જીવવા માટે હાસ્ય છે તે અનિવાર્ય છે। આપણે જ્યારે જ્યારે મોકો મળે, અવસર મળે ત્યારે હસવું જોઈએ, કારણ કે વૈજ્ઞાનિકો પણ પોતે સ્વીકારે છે કે હસવાથી આપણા શરીરમાં જે પ્રકારનું કેમિકલ છે એ બને છે રાસાયણિક પ્રક્રિયા દ્વારા, જે માણસના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક છે। તો હસવું એ જીવનમાં ખૂબ જ જરૂરી છે। આ પ્રકારનો એક પાઠ જે છે હાસ્યનિબંધ જેનું નામ છે છત્રી, અત્યારે ચોમાસાની ઋતુ છે તો સ્વાભાવિક છે કે લોકો છે રેઇનકોટ છે, છત્રી છે, આ બધા ઉપયોગ છે તે કરતા હોય। તમને ખ્યાલ હોય તો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખૂબ જ પ્રસિદ્ધ સિરિયલ છે, લોકોને સાબુ હાસ્ય પણ પીરસે છે। એમાં પોપટલાલનો જે રોલ છે એમાં તમને ખ્યાલ હશે કે સતત એના હાથમાં શું હોય, છત્રી। પણ એ પોપટલાલ પોતાની છત્રી ક્યાંય ભૂલતા નથી, પણ અહીંયા આપણા જે સર્જક જે છે રતિલાલ બોરીસાગર આ પાઠની જે વાત કરે છે એમાં પોતાનો જે ભૂલકનો જે સ્વભાવ છે એ માણસને હાસ્ય પ્રેરે છે, આપણને એમાંથી હાસ્ય છે તો પ્રાપ્ત થશે। પણ આ પાઠનો છે મુખ્ય ભાવાર્થ જે છે એની અંદરથી જે આપણે શીખવા મળે છે એ શું છે, તો માણસની ભીતર ઈમાનદારી અને પ્રામાણિકતાનો ગુણ જે છે એ હોવો જોઈએ, એ ખૂબ જ જરૂરી છે। એ આપણને પાઠ દ્વારા છે તે જાણવા મળશે કે આજે પણ સમાજમાં એવા સેંકડો લોકો તમને જોવા મળે કે જેની અંદર ઈમાનદારી અને પ્રામાણિકતા છે એ ભરેલી હોય, ગમે તેટલી મોટી રકમ એને મળે છતાં પણ એ પોતાની ઈમાનદારી છે ત્યજતા હોતા નથી, અને એને છે કે ધન પ્રાપ્ત થયું હોય જે પોતાનું હોતું નથી એ પોતે જેનું હોય એના સુધી પહોંચવા માટે પ્રયત્ન કરતા હોય। સમાજમાં આવા ઘણા બધા કિસ્સાઓ છે તમારી નજર સમક્ષ આવતા હશે। તો ઈમાનદારી અને પ્રામાણિકતાનો ગુણ છે આ પાઠમાં પણ તમને જોવા મળશે કે લેખક જ્યારે પોતાની છત્રી ભૂલી જાય છે ત્યારે સમાજમાં રહેલા છે ઈમાનદાર લોકો છે એમાંનો એક વ્યક્તિ છે ઈમાનદાર, એ લેખકનો કોન્ટેક્ટ કરે છે અને જાણ કરે છે અને એમની છત્રી છે તે સુપ્રત કરે છે, પણ પોતાનો ભૂલકનો સ્વભાવ છે એના પરિણામે છત્રી છે લાંબા સમય સુધી લેખક પાસે છે તે રહેતી નથી, અને એ બાબતમાંથી જે હાસ્ય ઉદ્ભવે છે એની આ સરસ મજાની વાત છે કે હાસ્ય નિબંધમાં છે તે થયેલી છે। સૌથી પહેલા આપણે આ જે સર્જક છે એનો પરિચય છે તો પ્રાપ્ત કરીએ, તો રતિલાલ મોહનલાલ બોરીસાગર એનો જન્મ છે એ સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં છે તે થયો હતો। તેઓ વર્ષો સુધી અધ્યાપક છે એ રહ્યા હતા,
ત્યાર બાદ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ તમારી પાસે જે ટેક્સ્ટ બુક હોય એમાં તમે જુઓ તો અહીંયા જો પાછળ લખેલું છે શું લખેલું છે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર અહીંયા જે વસ્તુ લખેલી છે આપણે જાણીએ છીએ કે આ પાઠ્યપુસ્તક મંડળ જે છે એ ધોરણ 1 થી 12 સુધી જે છે એના જે પુસ્તકો જે છે એને છાપવાનું કામ છે તે પોતે કરતા હોય છે તો આ જે પાઠ્યપુસ્તક મંડળ જે છે તેની વાત આપણે કરીએ તો તેમાં નાયક નિયામક તરીકે રતિલાલ બોરીસાગર છે એ કાર્યક્ષેત્ર કરી ચૂકેલા છે તેમના સાહિત્ય સર્જનમાં જોઈએ તો મરક મરક આનંદલોક એન્જિયોગ્રાફી તિલક કરતા 63 થયા જો પેલા અખાએ જે છપ્પા લખેલા એને એમાં શું લખેલું કે તિલક કરતા 53 ગયા જપમાળાના નાકા ગયા કથા સુણી સુણી પાક્યા કાન તો એ નવ આવ્યું બ્રહ્મજ્ઞાન પેલી પંક્તિમાં જે આવેલી એમાં શું કે તિલક કરતા 53 ગયા અહીંયા રતિલાલ બોરીસાગરની જે રચના છે એમાં શું કહે છે તિલક કરતા 63 થયા આ બધા જ તેમના હાસ્યલેખોના નોંધપાત્ર એવા સંગ્રહો છે તેમણે સંભવામી યુગે યુગે નામે હાસ્ય નવલકથા પણ લખેલી છે હાસ્ય સાહિત્યનું સંપાદન પણ તેમણે સૂક્ષ્મતાથી કરેલું છે બાલમુંડના એ તેમનું બાળ સાહિત્યનું પ્રદાન છે પોતાની જે આ સાહિત્યિક રચનાઓ છે એ સાહિત્યિક રચનાઓ બદલ તેમને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને મારવાડી સંમેલન મુંબઈ તથા સાહિત્ય સભાના જુદા જુદા એવોર્ડથી સન્માનિત પણ તેમને કરવામાં છે તે આવેલા છે તો આ રીતના ગુજરાતી ભાષા ક્ષેત્રે રતિલાલ બોરીસાગરનું જે સાહિત્યિક પ્રદાન છે એ ખરેખર હાસ્ય ક્ષેત્રે ખૂબ જ પ્રશંસનીય છે આ જે હાસ્ય નિબંધ છે એ ઓમ હાસ્યમ નામનો એમનો જે હાસ્ય નિબંધનો સંગ્રહ છે એની અંદરથી આ નિબંધ છે તે લેવામાં આવેલો છે હવે આપણે છે વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં જીવનના નાના નાના જે પ્રસંગો છે એમાંથી પણ હાસ્ય છે એ શોધવાની જે દ્રષ્ટિ છે રતિલાલ બોરીસાગરની એ આપણે જોવા છે તે મળશે જેમાં તેમનો ભૂલકનો સ્વભાવ છે કેન્દ્ર સ્થાને રહેશે શું લખે છે પાઠના પ્રારંભે મોસમનો પહેલો વરસાદ પડ્યો ત્યારે હું છત્રી લેવા શહેરના એક જાણીતા સ્ટોરમાં ગયો અને નાની નાજુક છત્રી છે તે બતાવવા પેલા દુકાનદારને કીધું આ વર્ષો પહેલાની વાત છે આપણે જાણીએ છીએ જ્યારે રેઇનકોટનો ઉપયોગ લોકો કદાચ ઓછો કરતા હશે છત્રી જે છે મોટા ભાગના લોકો છે એ છત્રીનો ઉપયોગ કરતા તો રતિલાલ બોરીસાગર જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે તો તરત જ એ પોતે છત્રીની આવશ્યકતા ઊભી થાય છે શું કામ કારણ કે પોતે તો છત્રી જેમ ત્યાં પોતે ભૂલી જતા હોય છે એટલે લાંબા સમય સુધી એમની પાસે છત્રી કોઈ ઢકતી નથી વરસાદ આવે એટલે તરત છત્રી એમને સાંભળે છે તો પોતે છત્રીની ખરીદી કરવા માટે શહેરનો એક જાણીતો સ્ટોર દુકાન હોય છે તેમાં જઈને પોતે નાની અને નાજુક છત્રી છે બતાવવા કહે છે નાની છત્રી સ્વાભાવિક છે કે તમે એને બેગમાં એ રીતના સાથે લઈને ફરી શકો પેલી જે ઝૂનવાણી જે લાંબી છત્રી આવતી હતી એ લઈને સાથે ફરી શકાય નહીં તો આવી નાની અને નાજુક નાજુક એટલે સુંદરના અર્થમાં છે એ છત્રી બતાવવા દુકાનદારને કહે છે દુકાનદાર એ જુદી જુદી સાઈઝની કેટલીક છત્રીઓ છે તે બતાવી એ શ્યામલ શ્યામા છત્રી મને ગમી જો આ શબ્દનો ઉપયોગ તમે જોજો શ્યામલ શ્યામા છત્રી મને ગમી લેખક પોતે કહે છે પેલા દુકાનદારે શું કહ્યું લેખકને ઘણી બધી છત્રીઓ છે એ બતાવી એમાંથી રતિલાલ બોરીસાગરને કઈ છત્રી મળી એ કાળા રંગની નાની છત્રી છે તે એમને ખૂબ ગમી મેં છત્રી ખરીદી એટલે દુકાનદાર પાસે તે છત્રી છે એની ખરીદી કરે છે દુકાનદાર કિયારનાએ મારી સામે ધારી ધારીને જોઈ રહ્યા છે કે અને પોતે કશું યાદ કરવાનો પ્રયત્ન કરતા હોય ને એવું લેખકને લાગ્યું આજે છત્રીની ખરીદી કરી એ સમય દરમિયાન પેલો દુકાનદાર છે કે લેખકની સામે ધારી ધારીને એક ઈટ હશે જોઈ રહ્યો હતો અને કંઈક વિચારતા હોય કંઈક યાદ કરતા હોય ને એવું લેખકને છે તે થાય છે લેખક વિચારે છે કે કોઈ ગ્રાહક ઉધારે છત્રીની ખરીદી છે તે કરી ગયો હશે અને મારા જેવો જ એ દેખાતો હશે તો શું થશે આ વિચારે હું થોડો ગભરાય લેખક ગભરાઈ જાય કે કદાચ કોઈ ગ્રાહક છે આ દુકાનદારને ચૂનો લગાવી ગયો હોય ઘણા હોય આપણા સમાજમાં આવા સેંકડો લોકો તમને જોવા મળે
માણસને ચૂનો લગાડવાનું કામ કરતા હોય તેવા કોક છત્રી લઈ ગયો હશે ઉધારે અને પછી પૈસા આપવા આવ્યો હશે નહીં અને કદાચ મારા જેવો જ દેખાતો હશે તો આ દુકાનદાર કદાચ મને જ એ સમજી બેસશે તો શું થશે આ વિચારથી લેખક પોતે ગભરાય છે છત્રીના પૈસા છે તે આપીને છત્રી લઈ હું જવા કરતો હતો ત્યાં દુકાનદારે પૂછ્યું સાહેબ કાનને સોરી કાકાને બદલે સાહેબ કહીને લેખક પોતે કહે છે મને થોડું ગમ્યું પણ પરિસ્થિતિમાં જો કે એનાથી ખાસ કશો ફરક છે તે નહોતો પડ્યો તો એ જરા સારું લાગ્યું પોતાને જે ડર ઉભો થયો કે કદાચ આ એમનો કોઈ કસ્ટમર છે એ ઉધાર છત્રી લઈ ગયો હશે પૈસા તેવો નહીં આવ્યો હોય અને મને એ સમજશે તો શું એટલે એ જે ડર હતો એ ડરમાં કઈ ફેર પડ્યો નહીં પણ પેલા દુકાનદારે કાકાના બદલે સાહેબ કીધું એટલે લેખકને થોડું ગમ્યું પેલા દુકાનદાર શું કહે છે તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા મતલબ કે ગયા વર્ષે કોઈ લેખક જેવો જ છત્રી લઈ ગયો હશે ભાઈ પૈસા આપવા આવ્યો હશે નહીં એટલે આ દુકાનદારને લેખક કદાચ એના જેવા દેખાતા હશે એટલે પૂછે છે કે તમે ગઈ સાલ છત્રી લેવા આવેલા ખરા લેખક પોતે કહે છે કે ગઈ સાલ જ નહીં એની પહેલાની સાલ પણ છત્રી લેવા છે તે આવેલો ગઈ સાલની પહેલાની સાલ અને એની પહેલાની સાલ પણ મેં છત્રી છે તે ખરીદેલી અલબત્ત એ બીજી કોઈ દુકાનેથી ખરીદેલી હું તો વર્ષો વર્ષ કઈ છત્રી ખરીદવા માટે જાવ જ છું મેં ગઈ સાલ પણ છત્રી ખરીદેલી હતી પહેલાની સાલે છત્રી ખરીદેલી પણ કોઈ બીજી દુકાન કે તમારી દુકાને તો પહેલી વાર જઈ રહ્યો છું પણ સાહેબ આ દુકાનદાર કે શું કહે છે અમારી છત્રી એમ વર્ષ દિવસમાં ખૂટી ન જાય અમારી છત્રી ખૂબ ટકાઉ હોય છે તમે વર્ષો વર્ષ છત્રી લેવા જતા તો અમે કઈ એવી હલકી ગુણવત્તાવાળી છત્રી વેચતા નથી કે એક વર્ષમાં તૂટી જાય અમારી છત્રી તો લાંબા સમય સુધી ટકે ને એ પ્રકારની અમે છત્રી વેચીએ છીએ એટલે લેખકે કીધું કે તે હશે હું ના નથી પાડતો તું જે છત્રી વેચે છે સારી ક્વોલિટીની હશે વર્ષો વર્ષ ટકે હું કઈ ના પાડતો નથી પણ તમારી છત્રી ટકાઉ હશે જ પણ તમારી છત્રી છે મારી પાસે ટકતી નથી એક ને એક શબ્દના એક કરતા વધારે અર્થ આ તમારે છે તે અલંકારની અંદર ભણવાનું છે તે થશે અહીંયા એક જ શબ્દના અલગ અર્થ છે તમે જુઓ તમારી છત્રી ટકાઉ હશે પણ મારી પાસે ટકતી નથી તો ટકાઉના બે અર્થ થયા એક પોતે શું કહે છે કે તમારી છત્રી ટકાઉ હશે મતલબ કે દીર્ઘ સમય સુધી એ એવી ને એવી રહે સાજીને સાજી રહે તૂટે નહીં લાંબા સમય સુધી એ રહેતી હશે નો ડાઉટ પણ એ મારી પાસે ટકતી નથી મતલબ કે ખોવાઈ જાય છે ગામડામાં તળપદી ભાષામાં ઘણા નથી કહેતા કે આનો ટાંટિયો ક્યાંય ટકતો જ નથી એમ એક જગ્યાએ હક કરીને બેહતો નથી એનો ટાંટિયો ટકે નહીં એવું બોલે તો મારી પાસે ટકતી નથી મતલબ કે ખોવાઈ જાય છે ખોવાય જ નહીં એવી છત્રી તમે રાખો છો લેખક પેલા દુકાનદારને પૂછે છે કે તમે કોઈ એવી છત્રી વેચો છો કે જે ક્યારેય ખોવાય નહીં દુકાનદારે કીધું કે એવી છત્રી તો અમે નથી રાખતા કદાચ કોઈ રાખતું નહીં હોય એટલે છત્રી તમારી પાસે ટકે એવો ઉપાય તમારે જાતે જ શોધી કાઢવો પડે આમ કોઈ બીજો ઉપાય નથી તમને ક્યાંય એવી છત્રી ન મળે કે જે ક્યારે ખોવાય નહીં તમારે જાતે કાળજી લેવી પડે તમારે જાતે તકેદારી રાખવી પડે કે જેથી કરીને તમારી છત્રી છે તે ક્યાંય ખોવાય નહીં હવે અહીંયા સરસ મજાનું એક્ઝામ્પલ જે છે રવિન્દ્રનાથ ટાગોરનું અહીંયા જે આપણા જીવનમાં ઉતારવા લાયક છે આપે છે શું કહે છે પોતાના કુંવરને કાંટો ન વાગે એ માટે આખા રાજ્યની ધરતી છે ચામડાથી મઢી દેવાનો હુકમ છે તે કરનારા રાજાને એક માણસે કુંવર માટે ચામડાના બૂટ છે તે સીવી આપ્યા હતા કદાચ રવિન્દ્રનાથ ટાગોરની આ વાર્તા છે રવિન્દ્રનાથ ટેગોરની એક વાર્તામાં જે પ્રસંગ છે તે લેવામાં આવ્યો છે જે આપણને દરેકને ઘણું બધું છે તે શીખવી જાય છે એક રાજ્યનો રાજા હતો એ રાજ્યના રાજાએ પોતાના રાજ્યમાં પોતાના કુંવરને છે એ કાંટા ન લાગે એના માટે થઈને એમણે શું કરેલું એક ધંધેરો પીટાવેલો અને જાહેરાત કરી કે આખા રાજ્યની જે જમીન છે એને ચામડાથી મઢી દે શા માટે જેથી કરીને પોતાના કુંવરને છે તે પગમાં કાંટા ન લાગે ત્યારે એના જ રાજ્યના કોઈ સમજુ અને બુદ્ધિશાળી એવા માણસ
ચામડાના સરસ મજાના પગરખા છે એ બનાવીને રાજાના કુંવરને છે એ પહેરાવવા માટે ભેટમાં છે આપેલા એટલે રાજાને તરત જ સમજાઈ ગયું કે ના ખરેખર પોતાના કુંવરને કાંટો ન લાગે એના માટે તેમકે આખા રાજ્યની જમીનને ચામડાથી મઢવાની જરૂર નથી પણ એના પગને માત્ર ચામડાના બૂટ છે એ પહેરાવવામાં આવે તો પણ એ સમસ્યા છે એ દૂર થઈ તો આમાં પણ કંઈક આવું જ છે તમે જો જગતને સુધારવાના મિથ્યા યત્નો છોડીને જાતને સુધારવાનો ઉપદેશ એટલે કવિવરે આ વાર્તા દ્વારા છે તે આપેલો શું ઉપદેશ આપેલો કે જગતને સુધારવાના મિથ્યા યત્નો યત્નો મતલબ કે પુરુષાર્થ કે પ્રયત્ન વિશ્વને ટૂંકમાં બીજાને સુધારવા કરતાં પોતે પોતાની જાતમાં છે તે બદલાવ લાવવો જોઈએ તો શું થાય જગત છે તે આપોઆપ સુધરી જાય અહીંયા શું કહેવા માંગે છે કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ તમે બીજાને સુધારવા જશો એ શક્ય નથી પણ જો તમે પોતાની જાતને સુધારશો તો બીજા છે તે આપોઆપ સુધરી જશે અહીંયા આ વાતને શા માટે યાદ કરી છત્રી ન ખોવાય એવી છત્રી શોધવા માટે વ્યર્થ ટાઈમ પાસ કર્યા વિના છત્રી ખોવાય નહીં એના માટે જાતે જ પોતે પ્રયત્નો છે તે કરવા જોઈએ એ જ ખરેખર બેસ્ટ છે છત્રીની દુકાનના માલિકે ટાગોરના કાવ્યો કે વાર્તાઓ છે કદાચ વાંચ્યા પણ નહીં હોય કદાચ ટાગોર વિશે પણ એ ખાસ કશું જાણતો હશે નહીં પરંતુ તેઓ મને કદી ખોવાય નહીં એ છત્રી શોધવામાં ફાંફા મારવાનું છોડીને છત્રી ખોવાય જ નહીં એવો ઉપાય જે શોધવા સમજાવી રહ્યા હતા પેલા દુકાનદારે છે લેખકને શીખ આપી સમજ આપી એ જ પ્રકારની શીખ અને સમજ છે તે રવીન્દ્રનાથ ટેગોરની કૃતિમાં છે એ સાંભળવા તમને મળે છે બંનેનો ધ્યેય તો એક જ હોય છે અહીંયા પેલા દુકાનદારે લેખકને આ પ્રકારની સૂચના છે તે આપી શું કીધું કે એવી છત્રી શોધવા માટે ટાઈમ પાસ કર્યા વિના તમારા છત્રી ખોવાય નહીં એ માટે કંઈક વિચારો ને એના પ્રયત્નો કરો એ વધારે સારું છે તે રહેશે તેમની વાત છે તે લેખકને સાચી લાગેલી પરંતુ જ્ઞાન મળવા માત્રથી કશું વળતું નથી અને મળેલા જ્ઞાનને આચરણમાં મૂકવાનું એટલું સહેલું નથી જો વાત છે ખરેખર સરસ મજાની છે કોઈ પણ વસ્તુ છે એને તમે જ્યાં સુધી અમલમાં ન મૂકો આચરણમાં ન મૂકો ત્યાં સુધી એમ કાંઈ પણ તાત્પર્ય છે એ સરતું નથી તમારે આપણે સુવિચાર પણ ઘણા સારા સારા આપણે બોર્ડમાંથીમાં લખતા હોઈએ છીએ સ્કૂલની અંદર તે સુવિચાર માત્ર પાટિયા પૂરતો સીમિત રહીએ તો એનો કાંઈ અર્થ છે તે બહાર નહીં આવે પણ જો તમે એને તમારા જીવનમાં એના આચરણમાં છે એ અમલવારી ચાલુ કરી દો તો એનું ચોક્કસ પરિણામ છે એ તમને પ્રાપ્ત છે તે થાય તો આવું સરસ મજાનું જ્ઞાન તો પેલા દુકાનદારે લેખકને આપ્યું પણ એ જ્ઞાન માત્ર મેળવવાથી કાંઈ વરવાનું નથી એને આચરણમાં મૂકવાથી કંઈક પ્રાપ્ત થાય પણ આચરણમાં મૂકવું એ આપણે માનીએ તેટલું સહેલું નથી હોતું ખરેખર ખૂબ જ અઘરું હોય છે આગળ શું કહે છે રતિલાલ બોરીસાગર કે છત્રી ન ખોવાય એ માટે મેં કસા પ્રયત્નો કર્યા જ નથી એવું ન કહેવાય લેખક પોતે કહે છે કે એવું નથી કે છત્રી ન ખોવાય એના માટે હું કંઈ કરતો નથી હું એટલો બધો બેદરકાર નથી છત્રી ખોવાય નહીં માટે મેં પણ સેંકડો પ્રયત્નો છે તે કરેલા કેવા કેવા પ્રયત્નો કરેલા ધ્યાન આપજો પોતે એક મેં અનેક પ્રયત્નો છે કે છત્રી ન ખોવાય એ માટે કરેલા પણ છતાં મારા સાનિધ્યમાં કોઈ છત્રી છે એ આવે એટલે એટલી બધી ચંચળ બની જાય છે કે મારો ત્યાગ કરતા એને સહેજે વાર લાગતી નથી મેં કેવો શબ્દ પ્રયોગ કરેલો છે સાનિધ્ય સાનિધ્ય મતલબ સમીપતા કે નિકટતા કોઈ પણ ક્ષત્રિય છે એ મારી નજીક આવે એટલે શું થઈ જાય એકદમ ચંચળ થઈ જાય અને એ ટકે જ નહીં એ તરત જ મારો ત્યાગ કરવા છે એ તૈયાર થઈ જાય અને ક્યાંક ને ક્યાંક ખોવાઈ જતી હોય છે દુકાને કે લઈને ઘેર સુધી પહોંચતા સુધીમાં પણ ક્ષત્રિય છે એટલે ખોઈ નાખવાના વિક્રમો મેં એકથી વધુ વાર છે તે નોંધાવ્યા છે તમારે વ્યાસકૃતિ અલંકાર છે વ્યાસકૃતિ અલંકાર નવમા ધોરણમાં છે તે ભણવામાં આવ્યો જેમાં તમે જોયેલું કે વ્યાસકૃતિ એટલે શું સ્તુતિ મતલબ કે નિંદા અને વ્યાસ એટલે કે વખાણ કોઈના વખાણ દ્વારા નિંદા કરવામાં આવે નિંદા દ્વારા વખાણ કરવામાં આવે પોતે અહીંયા શું કહે છે
વિક્રમ શબ્દ છે, વિક્રમ શબ્દ ખરેખર પોઝિટિવ, જે ક્યારે એના થઈ ગયો અને કોઈ વ્યક્તિ કરે એના માટે એને વિક્રમ સર્જ્યું આવું આપણે બોલતા હોઈએ છીએ, એના માટે વપરાય. લેખક અહીંયા સામાન્ય બાબત માટે આવા શબ્દો છે કે પ્રયોજે છે. શું કહે છે કે મારા જીવનમાં તો એવા એવા પ્રસંગો પણ બનેલા છે કે દુકાનેથી છત્રી લઈને હું ઘર તરફ જવા માટે નીકળું અને રસ્તામાં છત્રી ક્યાં ખોવાઈ જાય, ઘર સુધી પણ પહોંચે નહીં. આવું પણ મારી સાથે અનેક વાર છે તે બનેલું છે. આગળ કહે છે કે તમે ગળામાં આપણે શું સાંભળશો, છત્રી ન ખોવાય એના માટે પોતે ઘણા બધા પ્રયત્નો કરેલા. શું કહે છે કે તમે ગળામાં માળાની જેમ મોટી દોરી છે તે રાખો, એ દોરી સાથે છત્રી છે તે બાંધો, છત્રી ખુલી શકે એટલી મોટી દોરી છે તે રાખજો. વરસાદમાં ભીની થયેલી છત્રીથી શર્ટ ભીનું ના થાય એ માટે ઉપરના ભાગે ઓછાળ વીંટીને પણ રાખો. જો આ રીતના છત્રી ખોવાય નહીં એ માટે ઘણા બધા લોકોએ લેખકના સલાહ સૂચના છે તે આપેલી. ઘણા લોકોએ તો શું કીધેલું કે તમારે છત્રી છે તો શું કરવાનું, ગળામાં જ લટકાવીને રાખવાની અને દોરી એટલી મોટી રાખવાની કે જેથી કરીને ગળામાંથી બહાર ન કાઢવી પડે, ત્યાંથી ને ત્યાંથી છત્રી છે તે ખોલી શકાય અને એનો ઉપયોગ છે તે કરી શકાય. પણ તમે છત્રીનો ઉપયોગ કરો, છત્રી છે તે વરસાદમાં પલળે, વરસાદ બંધ થઈ જાય ફરી પછી છત્રીને તમે ભેગી કરીને ગળે લટકાડો, સ્વાભાવિક છે કે છત્રી ભીની હોય તો તમારા કપડા પણ પલળે. તો એ માટે કપડા ન પલળે એટલે છત્રીને કોરી કરવા માટે થઈને સાથે પોછાળ રાખવાનું, આવી પણ સલાહ ઘણા લોકો એ છે તે આપી. પેલું કહેવાય ને કે શિખામણ છે એ ઘણા બધા લોકો છે તે આપતા હોય. શું કામ, કારણ કે એમાં કઈ એને ચાર્જ નથી ચૂકવવો પડતો હોતો, સલાહ તો હાલતા ચાલતા લોકો છે ગમે તેને શિખામણ આપતા હોય છે, પણ એનો અમલ કરવો એ ખરેખર ખૂબ જ મુશ્કેલ હોય છે. તો એ સલાહ તો કોઈ કહેતી લેખકને કે છત્રી ખોવાય નહીં એટલા માટે તમારે છત્રી સાથે લાંબી દોરી બાંધીને ગળા સાથે ટીંગાડી રાખવાની, સાથે પોછળ પણ રાખવાનું, જેથી કરીને છત્રીનો ઉપયોગ કરો ત્યારે એ ભીની છત્રી તમારા શર્ટને ન ખરાબ કરે, પલાળે નહીં, એટલે છત્રીને લૂછવા માટે એક સાથે ઓછાળ પણ રાખવું. અહીં સેંકડો સલાહ છે એ લેખકને ઘણા બધા લોકોએ છે તે આપેલી. આગળ બીજા કોઈ માણસે શું એમને સલાહ આપેલી કે તમે છત્રી સાચવવા તમારી સાથે ને સાથે ફરે એવો પગારદાર માણસ રાખો. સલાહ આપવામાં લોકોનું શું જાય છે, પોતે શું કહે છે, તમે જ્યારે બહાર નીકળો ત્યારે તમને ખ્યાલ હોય, પહેલાં તમે રાજા મહારાજાના ફિલ્મ એ જોતા ને તો તમને ખ્યાલ હશે કે એમાં આવું હોય કોઈ મોટે પ્રતિભાશાળી કે પ્રતિષ્ઠિત વ્યક્તિ હોય તે છત્રી લઈને એની આગળ પાછળ સતત ફરતો હોય. તમે જોશો કોઈક માણસે લેખકને પણ આવી સલાહ આપેલી કે તમારે જ્યારે બહાર જવાનું થાય ત્યારે એક માણસ પગારદાર રાખવાનો છે, છત્રી લઈને તમારી પાછળ પાછળ ફરે. જે રીતના કેટલાક લોકો બહાર જવાનું હોય ત્યારે થોડા ટાઈમ માટે જેમ ડ્રાઈવર રાખતા હોય છે ને એમ તમારે બે ત્રણ કલાક પૂરતો પગારદાર માણસ ક્યાંકથી ગોતી લેવાનો કે જે છત્રી લઈને તમારી આસપાસ છે તે ફરે. તો ખરેખર આ વસ્તુ છે આપણે જાણીએ કે આ કહેવા માટે છે, જ્યારે ખરેખર એને પ્રેક્ટિકલ કરવાનું થાય ત્યારે માણસને ખબર પડે કે આ વસ્તુ છે તે ખરેખર શક્ય નથી, પણ લોકો તો એમને લેખકને આની સલાહ છે તે આપતા. બીજા એક કોઈ માણસે સલાહ આપી, શું કીધું કે તમે ચાતુર્માસમાં ઘરે જ રહો. ચાતુર્માસ ચાર મહિનાનો સમૂહ, ચાતુર્માસ મતલબ કે ચાર મહિનાનો સમૂહ. કયો સમાસ બન્યો, સમાસ કયો બન્યો, દ્વિગુ સમાસ બન્યો. દ્વિગુ સમાસની અંદર તમને ખ્યાલ હશે કે આ પ્રકારના સમૂહની વાત છે તે કરવામાં આવતી, સપ્તર્ષિ છે તો સાત ઋષિનો સમૂહ, ત્રિકોણ છે તો ત્રણ ગુણાનો સમૂહ, આવે છે ને સપ્તપર્ણી તો સાત પર્ણનો સમૂહ, સપ્તપદી તો સાત પગલાનો સમૂહ, એમ આ વસ્તુ જે ચાતુર્માસ તો ચાર મહિનાનો સમૂહ જે દ્વિગુ સમાસ છે. કોઈ માણસે સલાહ આપેલી લેખકને શું કીધું કે તમે ચાતુર્માસમાં ઘરે જ રહો, એક ટાણા કરો ને પ્રભુ ભજન કરો, છત્રી ખરીદવી જ નહીં પડે એટલે પછી ખોવાનો પ્રશ્ન જ નહીં રહે. એટલે કહેવાય ને કે ન રહે તો બાંસ ન બજે ઈ બાંસુરી. તમે એક કામ કરો કે ચોમાસાના ચાર મહિના છે ઘરે જ રહેવાનું, ક્યાંય કરતા ક્યાંય જવાનું નહીં.
જો તમે ઘરે ને ઘરે રહેશો તો તમારે નવી છત્રી ખરીદવાની આવશ્યકતા ઊભી થશે નહીં, અને જો નવી છત્રી નહીં ખરીદો તો છત્રી ખોવાનો તો પ્રશ્ન જ ક્યાં છે. એટલે આ રીતના છે કે ઘણા બધા લોકો છે એને લેખકને સલાહ સૂચના છતાં આપેલી. કોઈ એક વ્યક્તિએ તો એવી સલાહ આપેલી છે, કીધું કે છત્રી ઉપર તમારું નામ સરનામું છે તો લખાવો, કદાચ જો એ કોઈને જડે તો પોસ્ટ કાર્ડ લખીને એ તમને જાણ છે તે કરી શકે. લોકો એક એવી કઈ સલાહ છે એ લેખકને આપેલી. સૌથી પહેલા આપણે જોયું શું કીધેલું, કોઈ એક માણસે છત્રી સાથે લાંબી દોરી છે તો બાંધવાની વાત કરી, અને ઓછાણ પણ ભેગો રાખવાનો જેથી કરીને છત્રી પલળે તો એને કોરી છે તે કરી શકાય, તમારો શર્ટ ખરાબ થાય નહીં. બીજા કોઈ વ્યક્તિએ શું સલાહ આપેલી કે તમારે છત્રી તમારી સાથે લઈને 2-3 કલાક સુધી તમારી સાથે ફરી શકે એવો કોઈ પગારદાર માણસ છે તો રાખો નહીં. જેમ 2-3 કલાક માટે લોકો બહાર જવું હોય તો થોડાક ટાઈમ માટે ડ્રાઈવર રાખે છે ને, એ રીતના તમારે છત્રી તમારી સાથે લઈને ફરી શકે એવો માણસ છે તે રાખવાનો. કોઈ બીજા વ્યક્તિએ કીધેલું કે તમારે 4 મહિના ઘરે બેસી રહેવું ચોમાસાના સમય દરમિયાન, એટલે છત્રી ખરીદવાની આવશ્યકતા જ ન ઊભી થાય, અને છત્રી ખરીદો નહીં તો પછી ખોવાવાનો તો પ્રશ્ન જ ક્યાં રહે છે. અને અન્ય એક વ્યક્તિએ કીધું શું કીધું કે છત્રી ઉપર તમારું નામ ને સરનામું ના બધું છે એ લખાવી દીધું, જેથી કરીને કદાચ કોઈ વ્યક્તિને તમારી છત્રી છે તે ખોવાઈ જાય અને એને મળે તો પહેલાના સમયની વાત એટલે પોસ્ટ કાર્ડની વાત કરે છે, પત્ર વ્યવહાર છે એને પહેલાના સમયમાં મેક્સિમમ લોકો ઉપયોગ છે તે કરતા હતા, ટેલિફોન છે તે ગામડામાં તમને જોવા મળતા હતા નહીં. એટલે કોઈને જો છત્રી મળે તે પોસ્ટ કાર્ડ લખીને તમને તરત જાણ કરી શકે અને તમને તમારી છત્રી છે તે પાછી મળી જાય. આવી અનેક સલાહો છે, વણથી સલાહો છે તે લેખકને ઘણા બધા લોકોએ છે આ રીતના આપેલી. આ બધી સલાહમાંથી લેખકને કઈ સલાહ છે એ વધારે ગમે છે અને એ સલાહ છે એને આચરણમાં મૂકે છે, અમલમાં મૂકે છે એની વાત છે તે આપણે આના પછીના આગળના પિરિયડમાં છે લેક્ચરમાં છે તે આપણે એની વાત છે તે કરીશું. ત્યાં સુધી પાઠનું વાંચન છે તમે વ્યવસ્થિત રીતના કરી લેજો.